નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ધોરણ બાર ધોરણ બાર વિશે વાણિજ્યક વ્યવસ્થા આપણે આગળના પાઠમાં વિદ્યાર્થી મિત્રો માછલોની જરૂરિયાતનો અગ્રતા ક્રમ વિશે સવાલની વાત કરેલી હતી બરાબર કે પાંચ જરૂરિયાત એવી છે માછલોની જે હંમેશા માટે મતલબમાં કર્મચારીને જરૂરિયાત સંતોષ સંતોષાવવી જોઈએ જો આ પાંચ જરૂરિયાત એટલે કે શારીરિક રીતે તંદુરસ્ત હોય છે પ્રાથમિક એટલે કે કપડાં રોટી મકાન બધી વ્યવસ્થા મળતી છે પ્લસ એને નોકરીની સલામતી છે પ્લસ સમાજમાં એને સન્માન મળતું હોય છે બરાબર આ બધી સમસ્યા મતલબમાં એનો ઉકેલ મતલબમાં જરૂરિયાત સંતોષ સંતોષાવવી જોઈએ બરાબર આ જરૂરિયાત સંતોષાય તો જ વ્યક્તિ સારી રીતે કાર્ય કરી શકે છે એટલું આપણે વિદ્યાર્થી મિત્રો જોયું હતું બરાબર ત્યારબાદનો સવાલ છે કે નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહન એટલે શું બરાબર આપણે આગળના મતલબમાં પાઠમાં વાત કરેલી હતી કે કર્મચારીઓને કાર્ય કરવા માટે વધારે કાર્ય કરવા માટે કેવા કાર્ય કરવા માટે વધારે કાર્ય કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે એટલું આપણે આગળ જોઈ ગયા હતા પરંતુ જ્યારે આપણે વાત કરેલી હતી કે પ્રોત્સાહન બે પ્રકારના હોય પ્રોત્સાહન કેટલા પ્રકારના હોય બે એક તો નાણાકીય અને બિન નાણાકીય બરોબર નાણાકીય એટલે કે જેના પૈસા દ્વારા મતલબ વધારાના પૈસા આપવામાં આવતા હોય છે એને નાણાકીય પ્રોત્સાહન કહેવાય અને જેને પૈસા વગર પ્રોત્સાહન આપવામાં આવતું હોય મતલબમાં કાર્ય વધારે કરવા માટે જુસોખ વધારવા માટે આપવામાં આવતું હોય એને બિન નાણાકીય પ્રોત્સાહન કહેવાય બરોબર છે તો આપણે એની વ્યાખ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રોત્સાહન એટલે શું કે કર્મચારીને તેના કાર્ય પ્રત્યે અભિરુચિ જળવાય રહે એટલે કે જે કાર્ય કરે છે એ કાર્યમાં અભિરુચિ એટલે કે ઈચ્છા જળવાય એટલા માટે અથવા તો બીજું કાર્યક્ષમતામાં સતત વધારો થાય એટલે કે જે કાર્ય કરે છે એમાં વધારો થાય દાખલા તરીકે કોઈ બરાબર કંપનીનો મતલબમાં કર્મચારી છે દાખલા તરીકે બિસ્કીટ બનાવતો કર્મચારી છે આજે દસ બિસ્કીટનું ઉત્પાદન કર્યું કાલે પંદરનું કરે એને આગળ વીસનું કરે એની આગળ પચીસનું કરે આમ પોતાના કાર્યમાં સતત વધારો કરવા માટે બે કારણ છે પ્રોત્સાહન શા માટે આપવું જોઈએ એક તો કાર્ય પ્રત્યે અભિરુચિ જળવાય એટલા માટે અને બીજું છે કે એની ક્ષમતામાં સતત વધારો થાય એટલા માટે કર્મચારીઓને શું આપવામાં આવે છે પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે બરાબર વ્યાખ્યા જોઈએ કે કાર્ય પ્રત્યે અભિરુચિ જળવાય પ્લસ કાર્યક્ષમતામાં વધારો થાય એટલા માટે વધુ કાર્ય કરવા માટે અને હું આપવામાં આવે છે પ્રેરણા આપવામાં આવતી હોય છે તો આ પ્રેરણાને આપણે પ્રોત્સાહન તરીકે ઓળખીએ છીએ પ્રોત્સાહન શા માટે આપવું જોઈએ બે વાત કરેલી છે એક તો કાર્યમાં અભિરુચિ એટલે કે ઈચ્છા જળવાઈ રહે બીજું અને જે કાર્ય કરે છે એ કાર્યક્ષમતામાં સતતને સતત વધારો થવો જોઈએ આજે પંદરનું કર્યું પછી દસનું થઈ ન ચાલે સતત એટલે કે આજે પંદર વીસ પચીસ એમ સતત શું થવું જોઈએ વધારો થવો જોઈએ તો એના માટે એને શું આપવામાં આવે છે પ્રેરણા એના માટે વિદ્યાર્થી મિત્રો શું આપવામાં આવે છે પ્રેરણા તો જેને આપણે પ્રોત્સાહન તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ વાક્ય આપેલું છે કે ઇન્સિએટીવ મીન્સ વિચ ઇન્સિયટિવ ઓર એઝ એ ટ્રેડિંગ ઓફ ઇન્સિએટિવ એક્શન એટલે પ્રોત્સાહન એ કામગીરીને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ છે એટલે કે આપણે આગળ વાત કરી કે પ્રોત્સાહન શા માટે આપવામાં આવે કે કામગીરીમાં વધારો થાય એટલા માટે કામગીરીમાં શું થાય વધારો થાય એટલા માટે એને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે પ્રોત્સાહન દ્વારા કર્મચારીનો ઉત્સાહ વધે છે એટલે કે કાર્ય કરવા માટે મતલબમાં એ પહેરાય છે કે જેમ એને દાખલા તરીકે દસ હજાર પગાર છે તો આપણે બાર હજાર પગાર આપશું એટલે કે બે હજાર બોનસ આપશું તો આગળના મહિને વધારે કાર્ય કરશે એટલે કે કાર્ય કરવા માટે ઉત્સાહમાં શું થાય છે વધારો થાય છે અને બીજું કે કર્મચારીને એના લક્ષ્ય તરફ દોરી જાય છે બરાબર એટલે કે કર્મચારીનો એક કોઈ લક્ષ હોય કે મહિના દસ હજાર પગાર લેવો પંદર હજાર લેવો વીસ હજાર લેવો તો આ લક્ષ સુધી પહોંચી વળવા માટેને પ્રોત્સાહન જરૂરી હોય છે બરાબર તો આ જોયું આપણે પ્રોત્સાહન બરાબર એના બે પ્રકાર છે બરાબર કયા કયા બે પ્રકાર નાણાકીય અને બિન નાણાકીય આ બે પ્રકાર છે પ્રોત્સાહન ના કેટલા પ્રકાર બે નાણા બે પ્રકાર છે નાણાકીય અને બિન નાણાકીય બરાબર તો નાણાકીય પ્રોત્સાહનમાં કોનો કોનો સમાવેશ થાય તો નફામાં ભાગ બીજું સહભાગીદારી એટલે કે ભાગીદાર મતલબમાં ભાગીદાર કોઈ મતલબમાં ધંધો ચાલુ હોય એમાંથી વચ્ચે એને ભાગ આપી દેવામાં આવે તર દી દસ ટકા પંદર ટકા વીસ ટકા બરાબર પ્લસ બઢતી આપવામાં આવે બઢતી એટલે કે આપણે વાત કરી લાશી કે નીચેના હોદ્દામાંથી ને ઊંચા હોદ્દામાં લઈ જાવ બરાબર તો એને હું કહેવાય બટકી બટકી બરાબર પછી છે બોનસ એટલે કે દસ હજાર પગાર હોય અને બાર હજાર રૂપિયા આપવામાં આવે એટલે કે બે હજાર હું આપવામાં આવ્યું બોનસ આપવામાં આવ્યું પ્લસ છે કમિશન એટલે કે અમુક કંપની એવું નક્કી કરતા હોય છે કે જે કર્મચારી એટલા નક્કી મતલબ કોઈ રકમ નક્કી કરે કે દસ હજારનું કામ કરશે તો વધારાનું જેટલું કામ કરશે એટલે કે બાર હજાર એટલે તો બે હજાર ઉપર એને દસ ટકા કમિશન અથવા તો પંદર ટકા કમિશન આવું કોઈ કમિશનનો દર નક્કી કરશે પ્લસ એને ઇનામ આપવામાં આવશે આ ઉપરાંત સલાહ અને સૂચનાઓ આપવામાં આવશે આ બધા નાણાકીય પ્રોત્સાહન છે બરાબર પછી છે બિન નાણાકીય પ્રોત્સાહન કે નોકરીની સલામતી એટલે કે એને અમુક સમય માટે નિશ્ચિત કરી દેવામાં બે વર્ષ લગી તારે અહીંયા જોબ કરવાની છે બીજે એટલે બે વર્ષ નોકરીની સલામતી થઈ ગઈ કામની કદર અને સન્માન કરશે પ્લસ બીજી જવાબદારીની સોંપણી કરશે આ બધું આપણે આગળ ગયા છે પ્લસ સલાહકાર એટલે કે મતલબમાં કોઈ કાર્ય ખોટું કરતા હોય તેને સલાહ આપીને કાર્યમાં સુધારો કરશે પાંચમું છે કલ્યાણકારક પ્રવૃત્તિ અને સુવિધાઓ એટલે કે મતલબમાં વાહન વ્યવહારની સુવિધા છે બેન્કિંગને લગતી કોઈ સુવિધા છે પ્લસ સંદેશાને લગતી કોઈ સુવિધા છે તો આવી સુવિધાઓ આપીને અને પછી છે અન્ય પ્રોત્સાહનો બરાબર એટલે કે અન્ય પ્રોત્સાહનો એટલે કે બરાબર એટલે કે આપણે આગળ જોશું કે અન્ય પ્રોત્સાહનમાં કયા પ્રકારના પ્રોત્સાહન કર્મચારીને આપવામાં આવે છે અને જેનાથી કર્મચારીને કાર્યમાં વધારો થાય છે બરોબર તો પેલા આવે છે નાણાકીય પ્રોત્સાહન વિશે આપણે વાત કરીએ નાણાકીય ધરાવતા કર્મચારી કે કામદાર માટે સમાન છે એટલે કે જે કર્મચારીમાં કુન આવડત છે મતલબમાં જ્ઞાન છે નોલેજ છે બરોબર એની પાસે કળા છે તો આવા કર્મચારી માટે આ નાણાકીય પ્રોત્સાહન વરદાન એટલે કે સારી બાબત છે કારણ કે નાણાકીય પ્રોત્સાહનથી તેમના ઉત્સવ વધે છે પ્લસ જુસ્સો વધશે આત્મવિશ્વાસ વધશે અને કાર્યક્ષમતામાં વધારો થાય એટલે કે આ બધું વધશે તો એના પગારમાં પણ શું થાય વધારો પ્લસ કર્મચારીઓની આર્થિક સલામતી અને સામાજિક મોભો પણ એટલે કે એને માન સન્માન પણ મળશે પ્લસ પ્રગતિશીલ અને વ્યવસાયિક અભિગમ ધરાવતા એકમના માલિકો પોતાના એકમને કાર્યરત કર્મચારીઓ કે કામદારોને નીચે મુજબની વિવિધ રીતોમાંથી માંથી કોઈ પણ રીતે નાણાકીય પ્રોત્સાહન આપશે એટલે કે બરાબર આપણે ઉપરના જે કોષ્ટકમાં જોયા આ કર્મચારી એના માલિક દ્વારા કર્મચારીના આવા કેટલાક પ્રોત્સાહન આપી અને કાર્ય જુસ્સો જાળવી રાખે છે અને કાર્યમાં વધારો કરે છે તો પેલું જોઈએ નફામાં ભાગ કે એકમને મળતો અધિક નફો એ નિયોજક અને કર્મચારીના સંયુક્ત પ્રયાસનું પરિણામ છે સ્વાભાવિક વસ્તુ છે કે કર્મચારી અને માલિક બંને પ્રયત્ન કરશે તો જ કંપનીને મતલબમાં નફો મળશે એટલે કે કંપનીને મળતો એકમને મળતો અધિક નફો એટલે કે મતલબમાં બધા ખર્ચા બાદ કરતાં જે નફો મળે છે આ નફો કોઈ માલિકનો હોતો નથી નિયોજક અને કર્મચારી બંને સંયુક્તનો પ્રયાસ કર્યો હોય છે કે બંને જ્યારે પ્રયાસ કરશે તો જ કંપનીને નફો મળશે કોઈ એકના પ્રયાસથી કંપનીને નફો મળતો નથી એટલે કર્મચારી પણ પ્રયાસ કરશે અને માલિક પણ પ્રયાસ કરશે આ બંને પ્રયાસ કરશે તો જ એકમ શું કરે છે નફો કરે છે નફામાંથી ચોક્કસ ભાગ કામદારને નાણાં સ્વરૂપે વેતન ઉપરાંત ચૂકવવામાં આવતું હોય છે એટલે કે મતલબમાં જ્યારે નફો કરવામાં આવતો હોય ત્યારે દાખલા તરીકે દસ હજારનો નફો થયો છે તો એના અમુક ભાગ એટલે કે પચાસ ટકા આપણે ઉદાહરણ દઈએ તો પચાસ ટકા નફો કર્મચારીઓને ફાળવામાં આવશે અને પચાસ ટકા નફો કોણ રાખશે એના માલિક રાખશે આ રીતે નફામાં ભાગ આપવામાં આવશે તેને નફા ભાગ તરીકે ઓળખવામાં આવે છે બીજું આવે છે સહભાગીદારી દ્વારા કર્મચારીઓ કે કામદારો એકમની માલિકી સંચાલન અને નફાની વેચણીમાં ભાગીદાર બનાવવામાં આવે તેને સહભાગીદાર કહેવામાં આવે છે એટલે કે કર્મચારી કામદારને એકમની માલિકી એટલે કે એકમનું સંચાલન વહીવટ કરવા સોંપી દે વહીવટ સોંપી દે પ્લસ નફાની વેચણી પણ મતલબમાં બંનેને એક સરખો એનો હિસ્સો મતલબમાં જે દર નક્કી કરે સરખા હિસ્સે અથવા તો સાઠ ચાલી ગમે હિસ્સો નક્કી કરે એ પ્રમાણે નફાની વેચણી કરશે બરાબર અને એ એકમનો હું બનાવવામાં આવશે ભાગીદાર બનાવવામાં આવશે એને સહભાગીદારી કહેવાય કર્મચારીઓ કે કામદાર એકમના સહભાગીદાર બનાવવાથી એકમના માલિકોને ઉત્પાદન વૃદ્ધિ અને ઔદ્યોગિક શાંતિ પ્રાપ્ત કરવાનો સરળ બને છે સ્વાભાવિક વસ્તુ છે કે મેં કોઈ ધંધો શરૂ કર્યો છે બરાબર હવે હું ત્યાં એક માણા મૂકી દઉં દસ હજાર પગાર ઉપર તો અને પછી હું ત્યાં જાઉં જ નહીં બરાબર એ માણા ઉપર બધું સોંપી દઉં તો એ માણા વ્યવસ્થિત કાર્ય કરશે નહીં કરે બરાબર એના બદલે હું એને પચાસ ટકા ભાગીદારી આપી દઉં બરાબર તો એ માણસ મતલબમાં એ કર્મચારી કર્મચારીની પણ એ ધંધાનો માલિક બની ગયો એટલે કે માલિક બની જાય એટલે ધંધામાં ધ્યાન આપશે બરાબર એટલે કે એના માલિક જે મેન માલિક છે એને કોઈ ધંધા પ્રત્યે કોઈ મતલબમાં ચિંતા રહેતી નથી ત્રીજું આવે છે બઢતી કર્મચારીને તેમના વેતન વર્તમાન હોદ્દા ઉપરથી ઊંચા લાભદાયી હોદ્દા ઉપર મૂકવાની પ્રક્રિયાને બઢતી કહેવાય આ તો આપણે આગળના પાઠમાં જોઈ ગયા કે નીચેના હોદ્દામાંથી કોઈને ઊંચા હોદ્દામાં લઈ જવામાં આવે છે અને બઢતી તરીકે કહેવાય અને જો ભટ્ટી આપવામાં આવશે તો કર્મચારીની સત્તા પગાર અને જવાબદારીમાં પણ શું થાય વધારો થાય તો આપણે આગળ ભણી ગયેલા છે બઢતીને કારણે સત્તા જવાબદારી ફરજ અને વેતનમાં પણ વધારો થાય બઢતીને કારણે કર્મચારીની કાર્યશક્તિ અને જુસ્સો વધશે સ્વાભાવિક વસ્તુ છે કે કોઈ કર્મચારી બરાબર દાખલા તરીકે બરાબર કોઈ શિક્ષક છે બરાબર એ શિક્ષક તરીકે કાર્ય કરે પણ આવતા વર્ષે એને જો પ્રિન્સિપાલ બનાવી દેવામાં આવશે તો બરાબર એને કાર્ય કરવામાં ધગે છે કે ભાઈ મને પ્રિન્સિપાલ બનાવવા વગર વધારેને વધારે કાર્ય કરશે પ્લસ બરાબર એટલે જેમ જેમ આવા પ્રોત્સાહન આપવામાં આવે એમ કર્મચારીના કાર્યમાં જુસ્સોમાં પણ શું થાય છે વધારો થતો જોવા મળે છે ચોથો આવે છે બોનસ કે વર્ષના અંતે નક્કી થતા નફામાં કામદારોને પ્રદાન હોય છે આપને ખબર છે કે કોઈ પણ નફો છે એ કર્મચારી પ્રત્યે મતલબ કર્મચારીને લીધે જ એક નફો કરતી હોય છે આથી બોનસના કાયદા પ્રમાણે દર વર્ષના ગણાતા નફામાં અમુક ટકા કર્મચારીના વર્ષના અંતે બોનસ સ્વરૂપે આપવામાં આવતો હોય છે એટલે કે દાખલા તરીકે એકમે લાખ રૂપિયાનો નફો કરેલો છે કે વર્ષના અંતે આ લાખમાંથી અમુક ટકા પાંચ ટકા દસ ટકા એ બધા કર્મચારીઓને એ રકમ ફાળવવામાં આવતી હોય છે જેને આપણે બોનસ તરીકે ઓળખીએ છીએ પછી આવે છે કમિશન કે એકમના માલિકો વેચાણ વધારાના હેતુથી વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે અલગ અલગ વેચાણના લક્ષ્યાંકો અને આ લક્ષ્યાંકોના સંદર્ભમાં અલગ અલગ કમિશનનો દર નક્કી કરે છે એટલે મહત્ત્વનો મતલબ આ આ વેચાણને લગતો મુદ્દો છે કે કોઈ વેચાણ એટલે કે સેલ્સમેન હોય એ વસ્તુનું વેચાણ કરવા જાય તો એના માટે આવો પ્રોત્સાહન આપવામાં આવશે કે કંપની દ્વારા એવું નક્કી કરવામાં આવે કે ભાઈ તું મહિનામાં દસ હજારની વસ્તુ વેચીશ તો એ તને બરાબર દર મતલબમાં એ દર એ પૈસાના તને પાંચ ટકા કમિશન આપવામાં આવશે પછી વીસ હજારનું મતલબ આ વેચાણ કરી તો દસ ટકા આપવામાં આવશે ત્રીસ હજારનું વેચાણ કરીશ તો ત્રીસ ટકા આપવામાં આવશે બરાબર આમ વેચાણના દર નક્કી કરતા હોય છે વેચાણના લક્ષ્યાંકો નક્કી કરે અને લક્ષાંકોને આધારે કમિશન નક્કી કરે જેથી કરીને એ વેચાણમાં સતતને સતત વધારો કરે એટલા માટે આ પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે બરાબર એ કમના માલિકો વેચાણ વધારાના હેતુ છે એટલે કે જેમ બંને વેચાણમાં વધારો થાય એવા હેતુથી વેચાણ સાથે સંકળાયેલા એટલે કે જે મતલબમાં વેચાણને લગતા કર્મચારીઓ છે એ કર્મચારીઓને અલગ અલગ વેચાણના લક્ષ્યાંક આપવામાં આવશે કે ભાઈ મહિને દસ હજારની ખરીદી કરવાની ફરજિયાત વેચાણ કરવાનું સોરી પ્લસ વીસ હજારની વેચાણ કરવાનું ફરજિયાત ત્રીસ હજારનું આ કોઈ લક્ષ્યાંક આપી દેવામાં આવશે અને આ લક્ષ્યાંકના સંદર્ભમાં અલગ અલગ કમિશનનો દર નક્કી કરશે કઈ રીતે કે ભાઈ દસ હજારનું વેચાણ કરશો તો પાંચ ટકા છે પ્લસ વેચાણ વેચાણ કરશો કરશો તો પંદર ટકા આમ લક્ષ્યાંકના આધારે એ દર નક્કી કરતા હોય છે વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓને સિદ્ધ કરેલા વેચાણ મુજબ એકમના માલિક તરફથી તેમને પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે આપણે આગળ વાત કરીએ એટલે જો એ લક્ષ્યાંક જે આપવામાં આવેલો છે દસ હજાર પંદર હજાર વીસ હજાર પચીસ હજાર એ જો લક્ષ્યાંક એને પાર પાડી શકશે તો એ પ્રમાણે એને શું આપવામાં આવે છે નાણાકીય પ્રોત્સાહન એટલે કે કમિશન આપવામાં આવતું હોય છે ત્યારબાદ છઠ્ઠો મુદ્દો છે ઇનામો કે એકમમાં કાર્ય કરતા કર્મચારીઓ કે કામદારોને અસાધારણ કામગીરી કે કાર્યશૈલીને ધ્યાનમાં લઈને એકમની વાર્ષિક સભા એટલે કે વર્ષના અંતે કંપની દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવતું હોય છે જેને આપણે સભા કહીએ અથવા તો સંમેલન કહીએ અથવા તો વિશિષ્ટ સમારંભ યોજી એક માલિક તરફથી જે તે કર્મચારીને કામદારોને તેની સેવા બદલ રોકડ પુરસ્કાર આપવામાં આવશે કાં તો પ્રમાણપત્ર આપવામાં આવશે ચંદ્રક આપી અથવા એટલે કે એવોર્ડો આપી અને જાહેરમાં એનું હું આવશે સન્માન કરવામાં આવતું હોય છે બરાબર અસાધારણ કામ એટલે કે મતલબમાં મામૂલી કામ ન કરેલું હોય કોઈ એક સારું એવું કાર્ય કરેલું હોય તો એ કાર્ય પ્રત્યે એકમનો માલિક વર્ષના અંતે જ્યારે એ મતલબમાં એકમ જ્યારે સભાનું આયોજન કરશે સંમેલનનું આયોજન કરશે અથવા તો કોઈ સમારંભ યોજી ત્યારે એ કર્મચારીના માલિક દ્વારા રોકડ ઇનામ આપવામાં આવશે કાં તો પ્રમાણપત્ર આપવામાં આવશે કાં તો ચંદ્રક એટલે કે એવોર્ડ આપવામાં આવશે જેના દ્વારા કર્મચારીનો આત્મસિદ્ધિ મતલબમાં આત્મવિશ્વાસ વધે છે બરોબર બરાબર પ્લસ કામદાર બરોબરનો જુસ્સો પણ વધે છે કાર્ય કરવા માટેની ધગસ પણ વધે છે અને કાર્ય સતતને સતત વધારો કરી શકે છે ત્યારબાદ સાતમો મુદ્દો આવે છે સલાહ અને સૂચનાઓ કામદારો ઉત્પાદન કાર્ય સાથે સતત સંકળાયેલા હોય છે સ્વાભાવિક વસ્તુ છે કે એકમનું બધું કાર્ય કોણું કરે કામદાર કરે એટલે કે કર્મચારી કરે કોઈ માલિક કાર્ય કરવા આવતું નથી એટલે કે ઉત્પાદન સાથે ક કામદારોનો સંબંધ સંકળાયેલો છે તેઓ ઉત્પાદન પ્રક્રિયામાં વધુ સારી અને કાર્યક્ષમ બનાવવા માટે સલાહ અને સૂચનાઓ એકમના માલિકો આપે છે આપણે આગળ ભણી જાય કે તાલીમ આપે હું આપે તાલીમ આપે અથવા તો કોઈ કર્મચારી દ્વારા કોઈ ભૂલ થાય તો એ ભૂલ સુધારવા માટે એને સલાહ સૂચન આપવામાં આવે જે સૂચનાઓ ઉત્પાદન પડતર નીચે લાવવામાં મદદરૂપ થાય છે એટલે કે બગાડ ઘટશે બગાડ ઘટશે તો પડતર કિંમતમાં શું થાય ઘટાડો થાય એટલે કે જો સલાહ જોતે ને એટલે કે તાલીમ આપવામાં આવશે કર્મચારીને તો બગાડ ઘટશે ને બગાડ ઘટશે તો પડતર કિંમત કેવી આવશે નીચે આવશે આવી સલાહ અને સૂચનાઓ આપવા માટે કર્મચારી નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે બરાબર અહીંયા આપણા નાણાકીય પ્રોત્સાહન પૂર્ણ થાય છે આગળનો સવાલ જોશું આગળના વિડીયોમાં બિન નાણાકીય પ્રોત્સાહન તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો નાણાકીય પ્રોત્સાહન કેટલા મુદ્દા હતા સાત પેલું નફામાં ભાગ બરાબર બીજું છે સહભાગીદારી ત્રીજું છે બઢતી ચોથું છે બોનસ પાંચમું છે કમિશન છઠ્ઠું છે ઇનામ અને સાતમું છે સલાહ અને સૂચનાઓ